વધુ મનોરંજન મેળવવા માટે અને નવા નવા હટકે વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ ચોક્કસ ઓફિશિયલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. ચોક્કસ ઓફિશિયલના પ્રોગ્રામ ભાયડાનું ભોજનમાં તમારું ફરી વખત સ્વાગત છે. આજે અત્યારે આપણે આવી પહોંચ્યા છે ઈસનપુર ભૈરવનાથ રોડ ઉપર, જ્યાં શ્રીનાથ ફ્લેટ છે. શ્રીનાથ ફ્લેટમાં આપણે નીરવ શાહ પાસેથી સરસ મજાની વાનગી શીખવાની છે. એ વાનગી કઈ છે, એ કેવી બનાવે છે આ ભાઈડો, એ આપણે જોવાનું છે. પણ એ પહેલાં તમારે ચોક્કસ ઓફિશિયલને લાઇક કરવાની છે, શેર કરવાની છે, સબસ્ક્રાઇબ કરવાની છે અને બેલ આઇકોન દબાવવાનો છે, જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ મળી શકે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર તમારે ચોક્કસ ઓફિશિયલને ફોલો કરવાનું છે. તો ચાલો નીરવ શાહ પાસે જઈએ અને જાણીએ કે એ ભાઈડો આજે આપણને કઈ વાનગી બનાવીને ખવડાવવાનો છે. ચાલો. મનુ બનાવતા આવડે છે અને હું કુક કરીને મારા ભાઈને અને મારા પપ્પાને જમાડી લઉં છું. એટલે એક સ્ત્રીને અને એક પુરુષને પણ જમવાનું બનાવતા આવડવું જોઈએ. તો તૈયાર થઈ જાઓ બધા જ ભાઈડાઓ, ચોક્કસ ઓફિશિયલના કાર્યક્રમ ભાઈડાનું ભોજનમાં મારા હાથની ડાયટ વેજીટેબલ સેન્ડવિચ શીખવા. સાથે આપણે આજે સેન્ડવિચ શીખવાની છે અને એ પણ ડાયટ સેન્ડવિચ. વાહ ભાઈ વાહ. આ ડાયટ સેન્ડવિચ આપણે શીખીએ એ પહેલાં નીરવભાઈ, આ શોમાં આવીને કેવું લાગે છે? ખૂબ જ સરસ. મજા પડે છે? મજા પડે છે. પણ તમારી રેસીપી એવું ધારીએ કે મજા પડે એવી હશે? અરે એક નંબર રેસીપી છે આપણી. એમ એક વાર ટ્રાય કરો. હા યાર જોરદાર, એમાં કોન્ફિડન્સ જો, એક નંબર રેસીપી છે, ટ્રાય કરો. પણ એ પહેલાં શેફની ઓળખાણ, કૂકની ઓળખાણ હોય છે યાર, પણ તો એ આપણે ચડાઈ દઈએ જેથી. ચોક્કસ ચોક્કસ. બધું અમારી ચેનલનું નામ પર ચોક્કસ છે, ચોક્કસ બધે જવાયેલું છે. ચોક્કસ ચોક્કસ ને ચોક્કસ જ છે. વાહ, એપ્રન પહેરીને આપણા ભાઈડા તૈયાર છે નીરવભાઈ. તો હવે શું આનું નામ કીધું રેસીપી? આપણે વેજીટેબલ ડાયટ સેન્ડવિચ બનાવવાની છે. વેજીટેબલ ડાયટ સેન્ડવિચ. ડાયટ સેન્ડવિચ. ડાયટ સેન્ડવિચ છે તો એનો ફાયદો થતો હોય છે? ફાયદો થશે ને સર. આનેથી તમે આ સેન્ડવિચ ખાવાથી તમારું એક મહિનાની અંદર ચોક્કસ 5 કિલો જેટલું વજન રિડ્યુસ થઈ શકે છે. હા ડેફિનેટલી, કારણ કે આમાં દહીં છે જેમાં પ્રોટીન છે અને બધા જ વેજીટેબલ્સ છે. યસ. આ ડાયટ સેન્ડવિચ છે એવું તમે કીધું, એનાથી ફાયદો ખરો? હા ફાયદો ખરો ને સર. આ સેન્ડવિચમાં પ્રોટીન છે, દહીં છે, વેજીટેબલ્સ છે, બધા ફ્રેશ વેજીટેબલ્સ છે. આપણે બટરની જગ્યાએ ગ્રીન ચટણી યુઝ કરીશું, એટલે તમને થોડું ટેમ્પટિંગ પણ લાગશે અને તમને ખાવામાં બી મજા આવશે. બટરથી પાછું તમારું શરીર વધી જશે. મારું પહેલા 114 હતું, 114 હતું અને અત્યારે હું 109 પર છું. 109 ખાઈને એટલે જેટલા આમ હેવી બોડી વાળા છે અને જેમને લોકો જાડિયા જાડિયા કહે છે, એ આ સેન્ડવિચ તો 100% ઘેર બનાવજો અને ખાજો અને વેટ લોસ કરજો. તો ચાલો ટાઈમ વેસ્ટ ના કરતા શરૂ કરીએ. શું કરીશું પહેલા તો આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લઈએ? હા જણાવી દઈશું. એક આપણે એક બાઉલ દહીં લેવાનું છે, પછી એક કાકડી સમારીને લીધેલી છે, એક નાનું કેપ્સિકમ છે, બે ટમેટા લીધેલા છે, એક ડુંગળી છે અને ચીલી ફ્લેક્સ છે, મિક્સ હર્બ છે, ચાટ મસાલો છે અને એપ્લાય કરવા માટે બટરની જગ્યાએ આપણે ગ્રીન ચટણી યુઝ કરીશું. ઓકે, બટરની જગ્યાએ ગ્રીન ચટણી યુઝ કરીશું. શું કારણ બટરની જગ્યાએ ગ્રીન ચટણી? તો પછી હેલ્ધી ના થાય ને, બટર પાછું કરીએ તો પછી વેટ લોસ થાય નહીં, હેલ્ધી થાય નહીં અને ગ્રીન ચટણીથી શું તમને આખા દિવસ દરમિયાન તમને ક્રેવિંગ પણ ના થાય ખાવાની, કે તમે તીખું ખાઓ કે આ ખાઓ પેલું ખાઓ, એના કરતાં ગ્રીન ચટણી તમે બટરની જગ્યાએ એપ્લાય કરો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. આપણે એક બાઉલ દહીં લેવાનું, એમાં 3 ચમચી જેટલી કાકડી નાખી દેવાની, પછી કેપ્સિકમ નાખવાની 2 ચમચી, 2 ચમચી કેપ્સિકમ, 3-1 ચમચી જેટલા ટમેટા,
આ બધું જ ઓપ્શનલ છે. તમને જે વેજીટેબલ ભાવતું હોય તમે નાખી શકાય છે, જેવી રીતે ગાજર છે, બીન્સ છે, પછી બાફેલા વટાણા છે, એ બધું તમે નાખી શકો છો. ઓકે, આ ડુંગળી નાખીએ. ડુંગળી સમારતા આંખમાં પાણી આવે છે? ના, જરાય નહીં. કેમ? કારણ કે એક ટીપ આપી દઉં, ડુંગળી સમારતા પહેલાં એને પાણીમાં ડૂબોળી રાખવાની અને પછી સમારવાની, તો તમને ક્યારે આંખમાં પાણી નહીં આવે. આંખમાં પાણી ના લાવવા હોય ડુંગળી સમારતા સમારતા, તો એને પલાળી રાખો, થોડીક વાર મૂકી રાખો પાણીમાં, પછી એને સમારો, તો આંખ તમારી પલળ છે ને એ ડુંગળી પલળી. હા હા, આ બધું પ્રોપર મિક્સ થઈ ગયું. હવે એમાં આપણા ટેસ્ટ મુજબ સેજ ચાટ મસાલો નાખવાનો. ઓકે, એટલે આમાં નમકનો ઉપયોગ નથી કરતા? ના, ચાટ મસાલામાં બધું આવી જાય છે. ફૂડ બનાવવા મારી હોબી હતી નાનપણથી. મમ્મી જયારે બનાવતા હતા જોડે ઉભો રહેતો હતો અને મમ્મી શીખવાડતી હતી, અને પછી હોટેલમાં એવી ફીલ પકડી મેં કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે રિસોર્ટમાં છું અત્યારે, તો રિસોર્ટમાં જોબ કરું, બધી બહુ બધી સુગંધો આવે એમાં ને એમાં, તો શરીર વધી ગયું સાહેબ આપણું, એટલે સેફ જોડે જઈએ એટલે કંઈક ને કંઈક શીખવાડે એમ, કંઈ રુચિ વધતી ગઈ. અત્યારે મેગી ઇઝી એકદમ બરાબર બનેલી, બરાબર બની હતી, પરફેક્ટ બની હતી. ચા બનાવવાનો શોખ? ચા, કોફી? ચા આવડે છે, બહુ સરસ આવડે છે. ચોક્કસ પહેલા આપણે એક બ્રેડ લઈ લઈશું, એની પર આ જે ચટણી બનાવી છે ને એ આપણે એપ્લાય કરીશું. આ બટર ની જગ્યાએ ચટણી જ આપણે ચટણી એપ્લાય કરીએ, જેથી વેટ વધે નહીં. હા, અને ખાવામાં બી સરસ લાગે. લીંબુ નાખવાનું, ખાંડ નહીં નાખવાની. આપણે કોથમીર લેવાની, થોડો ફુદીનો લેવાનો, લીલા મરચા લેવાના, સિંગદાણા લેવાના થોડા, અને થોડું લીંબુનો રસ નાખીને પછી મિક્સીમાં પીસી લેવાની. ગ્રીન ચટણી. હા, પછી ખાંડ નાખો તો પાછું એ વધુ પાછું વેટ વધી જાય. હવે આપણે બે બ્રેડ પર આપણે ચટણી લગાવી દીધી છે. હવે એક બ્રેડ પર આપણે જે બનાવેલું છે દહીંનું મિશ્રણ એ મૂકી દઈશું, સરખી રીતે એપ્લાય કરી દેવાનું વેજીટેબલ સાથે. ડાયટ જ લેવી જોઈએ, પણ અત્યારે અવેલેબલ નતા એટલે આપણે તમને મેદા પર બતાવું. મેદા ઉપર આ એક સેન્ડવિચ બનાવીને રેડી કરી દીધું છે. હા, હું ચાખીશ પ્લીઝ, અને ચાખ્યા પછી મારા વ્યુઅર્સ ને કહીશ કે આ સેન્ડવિચ કેવી બની છે. તો હો જાય, હો જાય, જોરદાર બની છે, અને ખરેખર આ ડાયટ જ છે, અને એટલી બધી મજા પડી છે આ સેન્ડવિચ ખાઈને કે આનંદ થઈ ગયો, અને ફરી વખત ભાયડાઓ ઉપર ગર્વ થઈ ગયો. આવી જ અલગ અલગ રેસીપી અલગ અલગ વાયડાઓ સાથે લઈને દર અઠવાડિયે મળવાનું છે, પણ એ પહેલાં તમારે ચોક્કસ ઓફિશિયલને લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે, અને બેલ આઇકન દબાવવાનું છે જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ મળી શકે, અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ચોક્કસ ઓફિશિયલને તમારે ફોલો કરવાનું છે.
અને એક ખાસ અગત્યની વાત કે તમારે તમારા બે ફ્રેન્ડને ટેગ કરવાના છે કોમેન્ટમાં, તો તમારા ત્રણેય ફ્રેન્ડને જો કોમેન્ટ સારી હશે, કોમેન્ટ કરવાની છે, જો સારી કોમેન્ટ હશે તો તમને ત્રણેયને ચોક્કસ ઓફિશિયલ તરફથી આકર્ષક ગિફ્ટ મળશે. પહેલાં હું સેન્ડવિચ ચાખી લઉં એટલે કે પતાવી દઉં, અને પછી નીરવ શાહને ચોક્કસ ઓફિશિયલ તરફથી એક સરસ મજાની ગિફ્ટ આપી. તો આ રહેવા છે નહીં, એટલે ખરી દઉં. નીરવ શાહ સરસ મજાનો ભાઈડો અને સરસ મજાની સેન્ડવિચ આપણને બનાવી લે, બતાવી અને આપણે જોઈએ. એટલે આ સેન્ડવિચ તમારે ઘરે બનાવવાની છે અને ડાયટ કરવાનું છે. મારા શરીર ચોક્કસ ચોક્કસ હા ચોક્કસ ઓફિશિયલ તરફથી તમને એક ચોક્કસ ગિફ્ટ મળે છે સરસ મજાની. તો આ ગિફ્ટ સ્વીકારી લો અને આવી જ નવી નવી રેસિપીઝ તમે અમને બતાવતા રહેશો, શીખવાડશો એવી આશા રાખીએ. અને ઓડિયન્સ પણ સરસ મજાની આવી રેસિપી શીખી અને પોતાના ઘરે સરસ મજાનું આવું કુકિંગ કરે એવી અમે આશા રાખીએ છીએ. ચોક્કસ ઓફિશિયલ પર દર વીકે, દર અઠવાડિયે આપણે ભાઈડાનું ભોજન કાર્યક્રમમાં સરસ મજાના અલગ અલગ ભાઈડાઓ પાસેથી અલગ અલગ રસોઈઓ આપણે શીખવાની છે. પણ એ પહેલાં તમારે ચોક્કસ ઓફિશિયલને લાઇક કરવાનું છે, શેર કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું છે, બેલ આઇકોન દબાવવાનું છે જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ મળી શકે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ચોક્કસ ઓફિશિયલને ફોલો કરવાનું છે. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં, કારણ કે આપણા એપિસોડ તો ચાલુ જ છે નવી વાત સાથે ભાઈડાના ભોજનમાં દર વીકે. મળીએ, આવજો. બંટીભાઈ, નીરવભાઈ, પહેરો કેપ, પહેરો ચોક્કસ ઓફિશિયલ, ચોક્કસ ઓફિશિયલ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને નીચે કમેન્ટ લખો કે આ સેન્ડવિચ કેવી લાગી.